બ્લેક બોક્સ જે છે એ એનું ઉલામણું નામ કહે તો ચાલે. એકચ્યુઅલી એને કહેવાય ફ્લાઇટ ડાટા રેકોર્ડર. એ કોઈ પણ ફ્લાઇંગ મશીન હોય, એ ચાહે હેલિકોપ્ટર હોય, ફાઇટર પ્લેન હોય કે કોમર્શિયલ પ્લેન હોય, દરેકમાં એ બ્લેક બોક્સ નામનું યંત્ર, એ ઇલેક્ટ્રોનિક ગેજેટ એમાં ફિટ કરવામાં આવતું હોય છે. એની બનાવટમાં તમે જુઓ તો એ ટિટેનિયમ નામની ધાતુમાંથી બનાવે છે. એ એટલું મજબૂત અને એટલું સખત હોય છે કે સામાન્ય સંજોગોમાં તૂટી ન શકે, ડિસ્ટ્રોય ન થઈ શકે, આગ પણ એને અસર ન કરી શકે, એટલું એ બનાવવામાં આવે છે. અને એના અંદર જે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ બધા ગોઠવેલા હોય છે એનાથી લગભગ 88 પ્રકારના પેરામીટર્સ એનાથી ચેક થતા હોય છે. દાખલા તરીકે કઈ સ્પીડે ચાલતું હોય છે, કઈ હાઇટે ઉડતું હોય છે, એમાં વાતાવરણ શું છે, કોકપીટમાં શું કન્વર્ઝેશન ચાલી રહ્યું છે, એનું સ્ટેશન એના કંટ્રોલ સાથે શું વાતચીત થઈ રહી છે, એ બધી જ પ્રકારના એના 88 પ્રકારના એમાં એ રેકોર્ડ થતા હોય છે. હવે જે નવા આવતા બ્લેક બોક્સીસ છે એમાં તો ઇવન ઇન્ટરનલ વિડીયો રેકોર્ડિંગ પણ આવે છે અને બાહ્ય રેકોર્ડિંગ પણ એ વિડીયોનું થઈ શકતું હોય છે અને કરતા હોય છે, કે જેના કારણે કે આ અકસ્માત થવા પાછળ કયા પરિબળો હતા એનું આખું ઇન્વેસ્ટિગેશન કરવાથી બહાર આવી શકે છે. કે ભાઈ આ કોઈ ટેકનિકલ ફોલ્ટ હતો, કોઈ ક્લાઇમેટિક કન્ડિશનનો ફોલ્ટ હતો, કોઈ હ્યુમન એરર એટલે કોઈ પાઇલોટની ભૂલના કારણે થયું છે, કે કોઈ બાહ્ય પરિબળોના એટેકના કારણે આ થયું છે, એ બધું આ બ્લેક બોક્સ દ્વારા જાણી શકાય છે.